नमस्कार खेडूत मित्रों, अमारी यूट्यूब चैनल खेडूत जगत में हूँ विनेश रोजासरा तमारू आज स्वागत करूँ छू। खेडूत मित्रों, खूब तापमान समय से उनाळानी ऋतु से उनाळानी ऋतु में जे माणसों खूब खोराक में ले से अने एनो खूबज उपयोग करे से एवी शक्कर टेटी आज आपणे थोड़ी वातो करवी छे। हवे शक्कर टेटी नुं वावेतर करवामां शुं शुं काळजी राखवी एवी वगैरे वगैरे आज आपणे वातो करवी छे। एना माटे आज आपणे विछिया तालुकाना कंधेवाड़िया गामे अरविंद भाई की मुलाकात आया छे। तो आप अरविंद भाई ने कही है कि तमे आ शक्कर टेटू नु वावेतर क्यारे कर्यु छे, केटला वीघा में कर्यु छे, शू शू मावजत लेवानी होय छे, एवी आपणे वातो आज अरविंद भाई पासे करीए। केम छो अरविंद भाई, मजा में? बस मजा में। हवे अरविंद भाई, तमे आ शक्कर टेटू नु वावेतर छे ई केटला वीघा में कर्यु छे अने क्यारे कर्यु छे अरविंद भाई वावेतर? मा महीना में कर्यु छे। मा महीना में? हां हां। અને આ 4.5 વીઘા જેવું છે વાવેતર। 4.5 વીઘામાં તમે આનું વાવેતર કર્યું છે, બરોબર છે। હવે અરવિંદભાઈ, શક્કર ટેટીની આમ તો જાત તો ઘણી બધી હોય છે, હવે એમાં તમે આ કઈ જાતની પસંદગી કરી છે? આ ઓલી કાબરી થાય ને, હા કાબરી, કાબરી જાતની તમે શક્કર ટેટી પસંદ કરી છે, સરસ અરવિંદભાઈ। હવે અરવિંદભાઈ, તમે આ મા મહિનામાં આનું વાવેતર કર્યું, તો ઈ સમયે જ આનું વાવેતર કરવી તો સારું ઉત્પાદન મળે કે બીજા કોઈ સમયે પણ આનું કરી શકીએ? ના ના, ઈ સમયે જ વાવ વાવેતર કરવાનું, ઈ જ સમયે આનું વાવેતર કરવું પડે। હવે અરવિંદભાઈ, શક્કર ટેટી આમ તો ઘણા ખેડૂત માટે નવો પાક હોય છે, તો આ પાકમાં એવી શું શું માવજત લેવી પડે, કેટલા દિવસે આને પાણી પાવવું પડે અને ખાતર દવાનો આવો વગેરે છંટકાવ ક્યારે ક્યારે કરવો પડે, એ અમારા ખેડૂત મિત્રોને થોડુંક સમજાવો। આપણે આમ 2-3 દિવસે પાણી પાવવાનું, હા, અને અઠવાડિયે ખાતર એટલે દવા છાંટવાની, અઠવાડિયે દવા છાંટવાની, 2-3 દિવસે પાણી આપવાનું, પછી ખાતરનું, ખાતરનું નાની હોય ને વાયુ ઉગી જાય તો એક બે ફેર ખાતર નાખવાનું, એક બે વખત ખાતર નાખવાનું પાયામાં, એના પછી ઉપરથી ખાતર આપવાની જરૂર રહેતી નથી। પછી અરવિંદભાઈ, આનું વાવેતર કેમ કરવાનું હોય? એનું ડાયરેક્ટ બીજ જ મૂકી દેવાના? બીજ સોંપવાના, બીજ સોંપી દેવાના, આપણે કપા સોંપી ગણી બીજ સોંપવાના, બીજ સોંપી દેવાના। પછી અરવિંદભાઈ, આ બીજ સોંપ્યા પછી કેટલાક દિવસે આ શક્કર ટેટી આને આવતી છે? શક્કર ટેટી 3-3.5 મહિના જેવું થાય, 3-3.5 મહિને આવી જાય શક્કર ટેટી, બરોબર છે। પછી અરવિંદભાઈ, આ શક્કર ટેટી આવ્યા પછી આનું વેચાણ કેમ કરવું, શું ભાવતાલ મળે, એ થોડુંક કયો અમારે ખેડૂત? એ તો આપણે જે માર્કેટમાં હાલતો હોય એ ભાવતાલ આવે, હા, અત્યારે તમારા અહીંયા 20-25 રૂપિયા ભાવ આવે, 20-25 એક કિલોના? હા, એક કિલો, એક કિલોના, બરોબર છે। ટૂંકમાં સારું એ સિઝન હોય તો આનો ભાવ સારો પણ મળે ખરો। તમે આ શક્કર ટેટીનો પાકનું વાવેતર આમ કેટલાક વર્ષોથી કરો છો? એમ અમે આ 3-4 ફેર વાવી છે શક્કર ટેટી, 3-4 વખત તમે એનું વાવેતર કર્યું છે, ટૂંકમાં તમે થોડોક નફો કમાતા હશો તો જ તમે આનો પાક કર્યો હશે, બરોબર છે। હવે અરવિંદભાઈ, તમે મા મહિનામાં આનું વાવેતર કર્યું છે, બધી માવજત તમારા ખેડૂત મિત્રોને કીધી અને કઈ રીતે વેચાણ કર્યું એ પણ કીધું, હવે કોઈ ખેડૂત મિત્રોને કદાચ શક્કર ટેટીનો પાકનું વાવેતર કરવું હોય તો તમારો મોબાઈલ નંબર આપો અમારા ખેડૂત મિત્રોને, જેથી એ તમને ફોન કરી અને આની થોડીક વિશેષ માહિતી લઈ શકે। તો અમારા ખેડૂત મિત્રોને મોબાઈલ નંબર લખાવો તમારો, લગાડો, હા, તમે બોલો એટલે અમારા ખેડૂત મિત્રો વિડીયો જોતા જોતા લખી નાખશે નંબર, 6351-6951-6963-6664। ખેડૂત મિત્રો, અરવિંદભાઈનો મોબાઈલ નંબર છે, તેઓએ શક્કર ટેટીનું વાવેતર કર્યું છે તેમના ખેતરમાં અને લગભગ 3-4 વર્ષથી શક્કર ટેટીનું વાવેતર કરે છે અને એનું ફળ કેવું છે એ પણ મારા હાથમાં છે, ઘણા મોટા મોટા ફળ છે, વર્ષોથી એ ખેતી કરે છે અને વેચાણ માટે પણ એની પાસે સ્કિલ છે। તો તમે એને ફોન કરી કઈ રીતે વેચાણ કરવું, કઈ જાતની પસંદગી કરવી, શું શું માવજત લેવી એ તમે ફોન કરી અને એની પાસેથી વિશેષ માહિતી લઈ શકશો। ખેડૂત મિત્રો, અમે નવા નવા વિડીયો મૂકવાના પ્રયત્નો અમારી ચેનલમાં કરીએ છીએ, આનાથી સારા વિડીયો બનાવવાના અનેક પ્રયત્નો કરીશું। તો ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂતો સુધી અમારા આ વિડીયો પહોંચતા નથી, તો શક્ય હોય એટલા ખેડૂતો સુધી અમારા વિડીયો પહોંચાડો, જેથી એના સુધી આ માહિતી મળે, એ નવા નવા પાકો કરવા માટે પ્રેરણા લે, જેથી અમારા વિડીયો શક્ય હોય એટલા ખેડૂત મિત્રો સુધી શેર કરો। વિડીયો ગમે તો જ લાઇક કરજો, ન ગમે તો લાઇક ન કરતા, પણ નવા પાકની માહિતી લેવી હોય તો નીચે કોમેન્ટ્સ બોક્સમાં જઈ અને કોમેન્ટ્સ કરજો, જેથી અમે તમને એ પાકની માહિતી આપી શકીએ। તો આવતા વિડીયોમાં આપણે ફરી મળીશું, ત્યાં સુધી જય જગત, જય ખેડૂત, આવજો।